નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ ગણિતનો પાયો જે મારો ભાગ છે એનો ચેપ્ટર નંબર 3 ઘન અને ઘનમૂળ. રાઈટ, કે કોઈ પણ સંખ્યાનો ઘન કેવી રીતે શોધી શકાય અને ઘનમૂળ કેવી રીતે શોધી શકાય. કોઈ પણ ક્લાસ 3 કે જીપીએસસીની પરીક્ષા આવતી હોય છે એમાં આ પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે મિત્રો. તો લાંબી લાંબી પદ્ધતિથી આપણે કરીએ છીએ કે લસા ગુસાની બદલ લઈએ છીએ, પણ શોર્ટકટથી તમે ઘન અને ઘનમૂળ શોધી શકો. તો આજે આપણે જોવાના છે કે ઘન અને ઘનમૂળ કેવી રીતે શોધવું. બરાબર છે, ઠીક છે. ચાલો, તો ઘન અને ઘનમૂળ જાણવા માટે તમને પહેલા ઘન આવડવા જોઈએ માત્ર 10 સુધી કે 11 સુધી. 11 ની મદદ ક્યાંક ક્યાંક લઈ લઈએ છીએ આપણે, એટલે 11 સુધી યાદ રાખીએ છીએ. તો મેં ઘન લખ્યા છે 1 થી 11, તો આટલું તમે યાદ કરી લેશો એવું માનું છું. તો દરેકના ઘન, અને ઘન એટલે શું થાય, કોઈ પણ સંખ્યાને 3 વાર ગુણવા. બરાબર ને? તો 1 થી લઈને 11 સુધી, 10 લખ્યો નથી એની જરૂર નથી પડતી, 10 બધાને આવડતો હોય છે. તો 1 થી 11 ઘન પહેલા યાદ રાખવાનું છે. આની મદદથી આપણે જઈશું ક્યાં સુધી, 100 સુધી. તમને હું અડધો જ કલાકમાં રાઈટ ઘન અને ઘનમૂળ બંને પતાવી દઈશ. અડધો જ કલાકમાં તમે 1 થી લઈને 100 સુધી ઘન કરી શકશો અને મોટી મોટી સંખ્યાના ઘનમૂળ કરી શકશો. ઠીક છે, ચલો જોઈએ પદ્ધતિ શું છે. ચલો, તો હવે આપણે તો લર્ન કરી દીધું, ગોખી નાખ્યું 11 સુધી. હવે કયા બચ્યા, 12 થી 99. હવે હું વાત કરું કે 12 થી 99 નો ઘન કરવો હોય મારે 12 થી લઈને 99 સુધી, તો આ દરેક સંખ્યા કેવી છે, 2 આંકડાની સંખ્યા છે. આ દરેક સંખ્યા 2 આંકડાની સંખ્યા છે. તો જે પણ સંખ્યા છે એને આગળનો જે આંકડો છે, દશક જે છે, દશમ છે રાઈટ, એને તમારે એક્સ લેવાનું અને એકમ છે એને તમારે વાય લેવાનો છે. તમને એવું કહું કે મારે 23 ઘન કરવો છે, તો આ તમારા માટે એક્સ, આ તમારા માટે વાય. કેમ આવું કરવાનું છે, કારણ કે ઘન કરવાના છે એક સૂત્રથી. સૂત્રમાં વેલ્યુ મૂકો, જવાબ આવી ગયો. જોઈએ, ચલો સૂત્ર શું છે જોજો. તમે સૂત્ર કંઈક આવું છે કે મારે કોઈ પણ 2 સંખ્યાવાળી નંબર હોય રાઈટ, એટલે 2 સંખ્યા હોય, એટલે સંખ્યા હોય જેમાં 2 આંકડા હોય, એનો મારે ઘન કરવો હોય તો ડાયરેક્ટ સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું, ધ્યાન રાખજો સૂત્ર કેવી રીતે બને છે. જુઓ, 4 ભાગમાં સૂત્ર આવશે. પહેલા ભાગમાં જે પહેલી સંખ્યા હતી એનો ઘન, તો એક્સ નો ઘન પહેલા મૂકવાનો, વાય નો ઘન છેલ્લે મૂકવાનો. બરાબર છે? વચ્ચે જે 2 ખોખા બચ્યા, 2 ખાના બચ્યા, પહેલામાં 3x² y, બીજામાં 3xy² જો અહીંયા ઘન છે, અહીંયા x² આવે છે, y² આવે છે. આ ડાયરેક્ટ સૂત્ર, સૂત્રમાં સંખ્યા મૂકો અને 2-3 સ્ટેપમાં તમારે જવાબ આવી જશે. ફરી આપણે એકવાર જોઈ લઈએ કે સૂત્ર શું છે. 2 જે સંખ્યા હોય, 2 આંકડાવાળી સંખ્યા છે, આને પહેલાને એક્સ ધારો અને વાય ધારો. એટલું એક્ઝામ્પલ લઉં, મારે 23 ઘન કરવો છે. મેં એ બાજુમાં લખ્યા છે જે પ્રશ્ન આપણે કરવાના છીએ, 23 ઘન. તો સમજવાનું કે આ મારા માટે એક્સ છે અને આ મારા માટે વાય છે. તો આ સૂત્રના અંદર એક્સ અને વાય મૂકી દો. તો પહેલા બોક્સમાં શું મૂકવાનું છે, એક્સ નો ઘન. તો 2 ઘન શું થાય, 8 થાય. બીજા બોક્સમાં શું મૂકવાનું છે, 3 × x² 2 નો વર્ગ શું થાય, 4 થાય. ગુણ્યા વાય બરાબર શું મૂકી શકાય, 3 મૂકી શકાય. ત્રીજા બોક્સમાં શું કરવાનું છે, 3 × xy² x = 2 અને y² 3 નો સ્ક્વેર મૂકવાનો છે, ઘનના કરતા વર્ગ મૂકવાનો છે. અહીંયા બંનેમાં વર્ગ આવે છે, અહીંયા બંનેમાં ઘન આવે છે, છેલ્લે કોનો ઘન, વાય નો ઘન. આ તમારો વાય, તો 3 ઘન 27. પતી ગયું કામ? બરાબર છે, ખબર પડે છે બધાને. ચલો, હવે આ બધા બોક્સમાં જે આપણે સંખ્યા મૂકીને એ બધાને હું નોર્મલ કરી દઉં, પહેલાં સોલ્વ કરી દઉં. પહેલામાં તો 8 જ છે. અહીંયા શું થશે, 4 × 12 × 3 12 × 3 = 36, 9 × 18 = 54, 54 અને 27. હવે તમારે એવું ધ્યાન રાખવાનું છે કે એક બોક્સમાં એક જ સંખ્યા લખવાની. તો વધારાની સંખ્યા ગણિતમાં શું થાય, આગળ જાય, કેરી કરીએ તો આપણે પાછળથી જનરલી સંખ્યા લખાય. તો આના અંદર એક બોક્સમાં એક જ સંખ્યા લેવાય. તો આનો લેવાનો તમારે 7, જે 2 વધ્યો એ આગળ આપી દેવાનો. તો અહીંયા 2+ થશે, તો અહીંયા બનશે 56. જો કઈ કઈ લેવાની છે હું સર્કલ કરી લઉં છું. એક બોક્સની એક જ સંખ્યા છેલ્લી, બીજી બધી આગળ આપી દેવાની. 56 થયું, 54 + 2 અહીંથી આવ્યું. 56 નું 6 લેવાનું, 6 મૂકી દો. આખું 5 અહીંયા શું બચ્યું, 41. 41 નો 1 લો, આખો 4 અહીંયા, તો 4 અહીંયા થાય છે 12. હવે આગળ કંઈક છે જ નહીં આપવા માટે, તો આખી 12 સંખ્યા લઈ લેવાની. તો 121 + 67, આ તમારો ઘન થયો છે 23 નો. કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો, સાચો જવાબ હશે. ફરી એક વાર જોઈ લે પદ્ધતિ શું હતી. સિમ્પલી ફોર્મ્યુલા બેઝ પદ્ધતિ છે કે 12 થી લઈને 99 સુધી જવું છે, બધા આંકડા 2 વાળા છે, બધી સંખ્યા કેવી છે જેમાં 2 આંકડાઓ છે. તો જ્યારે 2 આંકડાવાળી સંખ્યાનો ઘન કરવો હોય તો પહેલો જે આંકડો છે એનો ઘન,
પછી 3x² પછી y, 3xy² અને છેલ્લે y નો ઘન. આના અંદર x અને y ની વેલ્યુ મૂકી દો અને એક બોક્સમાં એક જ સંખ્યા રાખવાની, જવાબ તમારો આવી જશે. બહુ સહેલું છે સૂત્રના આધારે ઘન શોધવાની રીત. આ એક સારામાં સારી રીત છે અને આ રીતે જ કરવું જોઈએ, નહીં તો પછી કરો 23x23x23, સમય નથી એટલો. આ સારું છે અને પ્રેક્ટિસ કરશો તો આ બધું લખવાની ક્યાંય જરૂર નથી, ડાયરેક્ટ આ લખો ને આ લખો એટલે પતી ગયું કામ. ઠીક છે, એક બે એક્ઝામ્પલ હજુ જોઈ લઈએ આપણે. 3400 શોધી આ રીતે, ચલો ઘૂસી નાખું છું અને લખી નાખજો તમે. રાઈટ, હંમેશા જ્યારે મારો લેક્ચર તમે જુઓ છો નોટબુક અને પેન જોડે રાખજો. એવું નહીં કે ખાલી જોઈએ, મગજમાં ઉતરવું જોઈએ મિત્રો, લખવું પડશે. પરીક્ષામાં ફરતી વિડીયો જોવાનો તમારે ટાઈમ નહીં હોય. તમારે છે હજુ જોઈએ 63. ચલો તો 63 લખીએ. તો આ તમારો x, આ તમારો y. તો પહેલા ખોખામાં શું આવશે? આનો ઘન 216, 3 ગુણ્યા આનો વર્ગ 36 ગુણ્યા y એઝ ઇટ ઇઝ, પછી 3 ગુણ્યા x ગુણ્યા y નો સ્ક્વેર 9 અને છેલ્લે આનો ઘન 27. તો ઘન અને વર્ગ તમને ફટાફટ આવડવા જોઈએ મિત્રો. જો ઘન આપણે લખ્યા 1 થી 11, આના માટે 11 ની જરૂર નથી, પણ 11 બોબડી જગ્યાએ વપરાય છે એટલે મેં યાદ કરાવી દીધો તમને. 1 થી 9 ની જરૂર હતી આ પદ્ધતિ માટે. તો વર્ગ 1 થી 25 આવડવા જોઈએ અને ઘન 1 થી 9 આવડવા જોઈએ. બરાબર, આગળ વધીએ. ચલો હવે નોર્મલ કરી દઈએ 216, આ ગુણી નાખીએ એક એક ખોખાની વેલ્યુ. 36 × 3 108, 108 × 3 324. ઠીક છે, 6 18 18 × 9, 18 × 9 શું થાય? 180 માંથી આપણે 18 કાઢી દઈએ તો 162. બરાબર, અથવા 9 6 54, 54 × 3 તો 162 થઈ જશે. ઠીક છે, ચલો આગળ વધીએ. પછી 27, એક બોક્સમાં એક જ સંખ્યા, તો અહીંયા 7 રાખીશું, 2 અહીંયા કેરી આવશે તો અહીંયા થશે 164, 4 એકલો લઈશું 16 અહીંયા કેરી આવશે આ થશે 340, એકલો 0 લઈશું અહીંયા કેરી આવશે 34, તો આ 250, તો આખું 250 લખી દઈશું કારણ કે આગળ કોઈ છે નહીં કેરી કરવા માટે. તો 2 50 0 47, આ તમારો ઘન થાય 63 નો. કેલ્સીમાં ચેક કરી લેજો. બરાબર ને, તો હું માનું છું તમને પદ્ધતિ ખબર પડી રહી છે. તો આવી રીતે આપણે 99 સુધી જઈ શકાય, 12 થી લઈને 99 અને 11 સુધી આપણે યાદ રાખવાનું છે. બરાબર, તો આ પદ્ધતિ થઈ ઘન શોધવાની. હવે આનું ઊંધું કરીએ. આપણું ચેપ્ટરનું નામ શું હતું? ઘન અને ઘનમૂળ. તો હવે ઘનમૂળ કેવી રીતે શોધાય એ જોઈ લઈએ. ઘનમૂળ માટે પણ તમને 1 થી લઈને 9 સુધીનો ઘન આવડવો જોઈએ. કેવી સહેલી સહેલી પદ્ધતિ છે, 3 3 4 4 સેકન્ડમાં જવાબ આવી જશે ઘનમૂળનો. ઘન માટે થોડો સમય લાગે કારણ કે એક સૂત્ર છે, સૂત્રમાં મૂકીશું તો વધારે સમય નહીં લાગે, કદાચ મેક્સિમમ 1 મિનિટ મેક્સિમમ. ઉતાવળ તમારે જો ફાસ્ટ હશે ને, આપણી કેલ્ક્યુલેશન ગુણાકાર ફાસ્ટ હશે તો એનાથી જલ્દી થઈ શકે છે મિત્રો. ઠીક છે, આગળ વધીએ આપણે. ચલો હવે જોઈએ છે ઘનમૂળ. તો ઘનમૂળનો કોઈ સૂત્ર નથી, ઘનમૂળ શોધવાનું વર્ગમૂળ આપણે શોધ્યું હતું. વર્ગમૂળમાં મેં તમને સીધી પદ્ધતિ બતાવી હતી. તમે એ મારો લેક્ચર ના જોયો હોય વર્ગમૂળ વાળો તો એકવાર જોઈ લેજો અને પછી આ ઘનમૂળ સમજો, બહુ સહેલું લાગશે. આમ તો જોવા જઈએ તો ઘનમૂળ સહેલું છે વર્ગમૂળ કરતાં. બરાબર, ઘનમૂળ જોઈએ છે સીધી પદ્ધતિથી, એક જ પદ્ધતિ છે ને એ જ વાપરવાની. અને જનરલી પરીક્ષામાં જે ઘનમૂળ પૂછાય એ જે સંખ્યા હોય ને પૂર્ણ ઘન હોય જ. એટલે શું કહેવા માગું છું કે ધારો કે 27નું ઘનમૂળ પૂછ્યું તો જવાબ તમારો 3, તો આ પૂર્ણ ઘન હોય જ. અહીંયા તમને 26 નહીં પૂછે, 26 પૂછશે તો ઘનમૂળ ના નીકળી શકે કેલ્સી વગર, પદ્ધતિ છે જ નહીં એક્ઝામ માટે. એટલે તમને પૂર્ણ ઘન જ પૂછશે. બરાબર, શું પદ્ધતિ વાપરવાની જોઈ લો. આપણે શું કરીએ છીએ ઘનમૂળ શોધવું હોય, જેમ કે મેં એક્ઝામ્પલ લખ્યો હતો કે 27નો ઘનમૂળ શોધો, તો તમે મગજ શું વાપરો કે ભાઈ તમે જવાબ લખો 3. કેમ 3 લખો છો? તમે એવું વિચારો છો કે 27 કોનો ઘન છે. બરાબર ને, એટલે ઘનમૂળ શોધવા માટે મગજમાં તો આપણે ઘન જ આવે કે આ સંખ્યા જેનો ઘન હોય આનું ઘનમૂળ તે જ થાય. આ 3નો ઘન તો આનો ઘનમૂળ 3 થાય, તો 3નો ઘન કરવું એટલે 27 થાય. આવું જ કંઈ વિચારીએ. તો ઘનમૂળ શોધવા માટે આપણે આ સંખ્યા કોનો ઘન છે એવું વિચારીએ છીએ, તો એ જ વિચારવાનું છે. જો પદ્ધતિ શું થશે, ચલો શું પદ્ધતિ છે? ફિક્સ પદ્ધતિ, કોઈ ફેરફાર નહીં થાય. હું સંખ્યા લઈ લઉં છું પહેલી, કે મારે ઘનમૂળ, અને ઘનમૂળ હોય તો આગળ તમારે 3 લખવું પડે. બરાબર, બધામાં 3 3 3 કરી દઈએ ને તો પછી આ વર્ગમૂળ સમજાય. બરાબર, ચલો ઘનમૂળ શોધવાનું છે મારે 327 68. ઓકે, તો મારે એવું વિચારવાનું છે કે આ કોનો ઘન છે. હવે એટલા બધા ઘન આપણને યાદ નથી, તો આપણે શું કરીશું, છેલ્લે આંકડો 8. એવી કઈ સંખ્યા જેનો ઘન કરું તો છેલ્લે 8 આવે? અને એ સંખ્યા કેવી લેવાની? સિંગલ ડિજિટ, એક જ આંકડાની એવી સંખ્યા વિચારો મગજમાં જેનો ઘન કરું તો 8 થાય. અહીંથી જોઈ લો ભાઈ, 1 થી 9 સુધી કોના ઘનમાં છેલ્લે 8 આવે છે જુઓ.
બીજે ક્યાંય કોઈ પણ સંખ્યા એવી નથી કે જ્યાં છેલ્લે 8 આવતું હોય ત્યાં સુધી જોવાનું છે, તમારે 9 સુધી જોવાનું. સિંગલ આંકડાની સંખ્યા એવી જેના ઘનમાં આપણો છેલ્લો આંકડો આવે, તો 2 8, 8 કોના ઘનમાં આવે? 2 માં જ આવે. એટલે નક્કી થઈ ગયું ને ભાઈ, આનો ઘનમૂળ કાઢીશ તો છેલ્લે તો તમારે 2 જ આવવાનું છે. હવે અહીંયા ફાયદો થઈ ગયો, જે લોકોએ મારો લેક્ચર જોયો છે વર્ગમૂળ વાળો એમને આઈડિયા આવશે વર્ગમૂળમાં શું કરતા હતા, આવું જ કરતા હતા. છેલ્લે સંખ્યા કોના વર્ગમાં આવે, પણ ત્યાં 2 સંખ્યા બનતી હતી, કારણ કે જો અહીંયા છેલ્લે 4 હોય તો 4 કોના વર્ગમાં આવે, 2માં અને 8માં. 2 જવાબ બને છે અહીંયા, 2 જવાબ નહીં બને, એક જ જવાબ બનશે ડાયરેક્ટ આન્સર. એટલે મેં તમને કીધું હતું ને 5 જ સેકન્ડનો પ્રશ્ન છે, સાચી વાત છે. 5 સેકન્ડમાં કરીને બતાવીશ તમને, હું અત્યારે સમજાવું છું એટલે સમય વધારે લાગશે. બરાબર, આગળ વધીએ. ચલો, છેલ્લો આંકડો કોના ઘનમાં આવે, તો 2ના ઘનમાં જ 8 આવે, બીજા ક્યારે આવે? હવે તમે અહીંયા જોવા જેવી વસ્તુ છે, જો છેલ્લે જે આંકડા છે ને એ ક્યાંય રિપીટ નહીં થાય, જોઈ લો. 1 બીજે ક્યાંય નહીં આવે, 2 આ, 3 આ, 4 આ, 5 પછી આ, 6 આ, 7 આ, 8 અને આ 9. 1 થી 9 બધી જ સંખ્યા આવી જાય છે 1 થી 9ના ઘનમાં છેલ્લે, અને એક પણ રિપીટ નથી થતી, એટલે આનો જવાબ ડાયરેક્ટ આવશે 2, તમારા આન્સર બનશે જ નહીં, એટલે બહુ શોર્ટમાં જવાબ આવી જશે. ફરી એકવાર જુઓ, 8 કોના ઘનમાં આવે છે? 2ના. પછી તમારે શું કરવાનું છે, 2 સંખ્યા કાપી નાખવાની છે. વર્ગમૂળમાં 1 કાપતા હતા, જેને વર્ગમૂળ લેક્ચર જોયો હશે, ના જોયો તો મિત્રો જોઈ લેજો. વર્ગમૂળ અને વર્ગ અને વર્ગમૂળ બહુ સરસ લેક્ચર મેં મૂક્યું હતું, એ આખું જોઈ લેજો, બહુ જ કામ આવશે પરીક્ષામાં. ઠીક છે, ચલો. હવે આ કોના ઘનમાં આવે છે? 2ના ઘનમાં આવે છે. આગળની 2 સંખ્યા કાપી નાખવાની. કેમ કાપી નાખવાની? કેમ કે જરૂર નથી, આ પદ્ધતિ છે. કોણ બચ્યું? 32. હવે 32 કોના ઘનમાં આવે વિચારીએ, તો 32 તો કોઈનો ઘન છે જ નહીં, તો 32 કોના ઘનના વચ્ચે આવે છે જોઈ લો. આ 27, 3નો ઘન 27 અને 4નો ઘન 64, તો આમના વચ્ચે ક્યાંક 32 આવે છે, તો 32 કોના ઘનના વચ્ચે? 3 અને 4 ઘનના વચ્ચે 32 આવે. જે ઘનના વચ્ચે 32 આવે એટલે નક્કી થઈ ગયું ને કે આગળ જે સંખ્યા હશે કોણ હશે? 3 હશે અથવા 4 હશે. 3 4 માંથી 4 ના જ હોઈ શકે એનું કારણ છે, કારણ કે જો અહીંયા 4 મૂકવાનું વિચારું તો 4નો ઘન શું થાય છે? 64. અહીંયા 64 થઈ જાય ઘન, તો આનો ઘન 64 થઈ જાય, તો આગળ 64 તો આવું છે ને, ઓછામાં ઓછું 64 હોય અથવા એનાથી વધુ હોય, કેમ કે આ સંખ્યા જો 42 કહું તો 64થી મોટો આવશે આગળ સંખ્યા, અથવા 64 આવે, 64થી નાનું તો હોય જ નહીં. એટલે વિચારવાનું એ જ છે જે આપણે અગેન વર્ગમૂળમાં કર્યું હતું, એ જ પદ્ધતિ છે. એટલે તમને વારંવાર કહી રહ્યો છું, વર્ગમૂળવાળું લેક્ચર જોજો. જેના ઘનના વચ્ચે આવે એમાં નાની જ સંખ્યા હંમેશા આગળ લખાય, તો આ કોનો ઘન હતો? 32નો હતો. ફરી જોઈ લો કેલ્સીમાં, આનો ઘનમૂળ કાઢજો, જવાબ શું આવશે? 32 આવશે. ફરી એકવાર પદ્ધતિ જોઈ લઈએ. છેલ્લી સંખ્યા કોના ઘનમાં આવે છે? તો 2માં આવે છે. 2 સંખ્યા કાપી નાખવાની. 32 કોના ઘનના વચ્ચે? 3 અને 4, તો નાની સંખ્યા 3 આવે, મૂકી દેવાની તમારો જવાબ. બહુ સહેલું છે. એક હજુ એક્ઝામ્પલ લઈએ, ચલો. રાઈટ, મેં તમને કીધું 5 સેકન્ડમાં, બરાબર ને? છેલ્લો સંખ તમને કંઈ બતાવીશ 5 સેકન્ડમાં. આ ફરી એકવાર સમજી લઈએ, 110 592, આનો મારે શોધવાનો છે ઘનમૂળ. ચલો છેલ્લે 2 કોના ઘનમાં આવે જોઈ લો. અહીંયા 8 ના ઘનમાં 2 આવે, તો છેલ્લે તો 8 જ હશે, 2 કાપી નાખો. કોણ બચ્યું? 110. 110 કોના ઘનના વચ્ચે? એટલે તમને 1 થી 9નો ઘન આવડવો જોઈએ મિત્રો, તો અહીંયા વારંવાર જોવું પડશે, લખવું પડશે પરીક્ષામાં, એવું નહીં, યાદ કરી લેવાનું. 110 કોના વચ્ચે જોઈ લો? અહીંયા 4 અને 5ના વચ્ચે, કારણ કે 125 અને 64ના વચ્ચે 110 આવે, એટલે 4ના ઘન અને 5ના ઘનના વચ્ચે હંમેશા કઈ લેવાની? નાની જ લેવાની. તો જવાબ તમારો 48નો ઘન હતો. જોઈ લો કેલ્સીમાં, સહેલી પદ્ધતિ છે, થઈ શકે કે નહીં 5 કે 10 સેકન્ડમાં બોલો. આ તો વધારે સમય લગાવ્યો, અગેન મેં સમજાવ્યું તમને એટલે, નહીં તો પરીક્ષામાં પ્રશ્ન આવે. ચલો ફરી ક્યાં, બરાબર આ જોઈ લો. 2 આવે, કાપ્યા. કોના વચ્ચે? 3 ને 4, તો 3 ને 2 32 જવા. આ કરવું હોય છેલ્લે 2 સેમાં આવે, 8માં આવે, 8 લખ્યું, 2 કાપી નાખ્યા. કોના વચ્ચે? 4 ને 5, તો 4 48 જવા. કેટલું સહેલું છે, કરવું ઓરેલી જો. 9 સેમાં આવે, 9માં જ આવે, જો છેલ્લે 9 9માં જ આવે, 9 9માં 2 કાપ્યા. 300 કોના વચ્ચે જોઈ લો? 300 કોના વચ્ચે? આ બંને વચ્ચે. 6 6 જવાબ તમારો, તો જવાબ તમારો 69, 69નો ઘન હતો, જોઈ લો. બરાબર, ચલો પદ્ધતિ જોઈ લઈએ એક વખત. તો છેલ્લી સંખ્યા જે બાકી છે જોઈ લઈએ છીએ આપણે, 300 અને 769નો ઘનમૂળ. છેલ્લે 9 કોના ઘનમાં આવે? 9માં જ આવે, 2 સંખ્યા કાપી નાખવાની. 300 કોના ઘનના વચ્ચે મિત્રો? આ કોના ઘનના વચ્ચે આવે? તો 300 કોના વચ્ચે આવે? 6 અને 7, તો 6નો ઘન અને 7ના ઘનના વચ્ચે આવે. નાની સંખ્યા આગળ લખાય 69, આ તમારો ઘનમૂળ આ સંખ્યાનો. બહુ જ સહેલી પદ્ધતિ છે મિત્રો.
ઠીક છે, તો આ થોડી પ્રેક્ટિસ કરજો તમે, અમુક દાખલા લઈને કેલ્સી લઈને બેસો, ઘન કરો અને પછી ઘનમૂળ કરવાનો ટ્રાય કરો, એવી રીતે જ ઘન પણ કરવાનો ટ્રાય કરો. તો ઘન માટે પદ્ધતિ ડાયરેક્ટલી સૂત્રની અને ઘનમૂળ માટે સીધી પદ્ધતિ. છેલ્લો આંકડો કોના ઘનમાં આવે, આગળ બે કાપી જે બચી સંખ્યા કોના ઘનના વચ્ચે એમાં નાની સંખ્યા લઈ લેવાની. બહુ જ મજાની પદ્ધતિ હતી આ, તો ગણિતનો પાયો બરાબર. તો અહીંયા ગણિતનો પાયાનો ભાગ પતે છે, એમાં મેં વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ શીખવાડ્યા તમને બરાબર. હું ધીમે ધીમે બધા જ ચેપ્ટર લેવાનો છું, હું વારંવાર બધા લેક્ચરમાં કહી રહ્યો છું. જો હું કન્ટિન્યુ રોજનો એક એવરેજ વિડીયો બનાવવાનો છું અને મૂકવાનો છું, એટલે તમારી એક્ઝામ જે આવવાની છે 2019ની, તલાટી હોય, બિન સચિવાલય ક્લર્ક હોય, જીપીએસસી 1-2 હોય, પીઆઈ હોય કે ડીવાયએસ હોય, બધામાં કામ આવશે. શોર્ટેસ્ટ વેથી ભણાવીશ અને બધું જ મેથ્સ સિરીઝની કવર કરીશ, ક્યાંય જવું નહીં પડે. બસ આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, બેલ ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં, કારણ કે બેલ ઉપર ક્લિક નહીં કરો તો તમને આઈડિયા નહીં આવે જ્યારે હું નવા વિડીયો મૂકીશ. બેલ ઉપર ક્લિક કર્યું હશે તો તમને નોટિફિકેશન આવી જશે, એટલે બેલ ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તમારા જેટલા ગ્રુપ છે, ટેલિગ્રામના ગ્રુપ હોય, વોટ્સએપ ગ્રુપ હોય, એમાં વિડીયો મૂકજો, મારા વિશે કહેજો. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો, હું માનું છું કે હું સારું કન્ટેન્ટ તમને ભણાવી રહ્યો છું, રાઈટ. બહુ આખા દિવસે મહેનત કરીને એક વિડીયો બનતો હોય છે મિત્રો, કદાચ એવું લાગતું હશે કે વિડીયો બનાવવા બહુ સહેલું છે, મને પણ એવું લાગતું હતું, પણ જ્યારે બનાવવાના શરૂ કરે ત્યારે સમજાય છે કે આખો આખો દિવસ જતો રહે છે. એટલે આને તમે એપ્રિશિએટ કરજો, તમને ગમ્યું હોય તો તમારા મિત્રોને કહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારું નામ તરલ સર છે, તમે યુટ્યુબમાં સર્ચ કરી શકો છો, ફેસબુકમાં સર્ચ કરી શકો છો, ટેલિગ્રામમાં સર્ચ કરી શકો છો. થેન્ક યુ મિત્રો, આગળ વધીશું ધીમે ધીમે, નવા નવા ચેપ્ટર શરૂ કરીશ શોર્ટકટમાં, રાઈટ. ડીવાયએસઓનું મેં સોલ્યુશનમાં મૂક્યું છે, સોલ્યુશન 2 ભાગમાં છે, એ પણ યુટ્યુબમાં જોઈ લેજો. અને ગણિતના બધા જ પ્રશ્નના જવાબ જે સાચા મેં મૂક્યા છે સોલ્યુશન સાથે, એટલે ખોટાની સંભાવના જ નથી. અમુક અમુક યુટ્યુબમાં ખોટા સોલ્યુશન ફરતા થઈ ગયા છે, વેબસાઇટમાં એ ખોટા ખોટા ડીવાયએસઓના સોલ્યુશન આવ્યા છે, એ જોશો નહીં. મેથ્સ રીઝનિંગમાં તો આ જ ફોલો કરો. થેન્ક યુ વેરી મચ, મળે છે મિત્રો પછી.